नमस्कार विद्यार्थी मित्रों, हूँ जगदीश पटेल, मारी यूट्यूब चैनल में आपनु स्वागत छे। दोस्तों, आजना वीडियो में आपणे धोरण 11 भूगोल भणीशुं, पाठ 7, पाठनुं नाम छे भूमि स्वरूपो, भाग 10। एमां आजना वीडियोना आपणा मुद्दा छे मैदानी व्याख्या, मैदानना प्रकारो अने ए प्रकारोमांथी पहेलो प्रकार किनाराना मैदानो, एना विशे आपणे अहींया भणीशुं। दोस्तों, सौथी पहेला आपणे मैदानी व्याख्या जोई लईए। तो मैदानी व्याख्यामां आपणे एवुं कही शकीए, जेम पर्वतो, उच्च प्रदेशो, दरेकनी व्याख्या आपणे अगाउ भणी गया कि पर्वतो होय तो 900 मीटर करता वधु ऊंचाई होवी जोईए, साथे साथे शिखर जेवो भाग होवो जोईए। उच्च प्रदेशोनी अंदर आपणे भणी गया कि 180 मीटर नहीं पण एनाथी वधारे ऊंचाई होय तो एने आपणे उच्च प्रदेशो कही शकीए। जयरे मैदानोनी अंदर अहींया एवुं छे कि 180 मीटर करता ओछी ऊंचाई, एटले के उच्च प्रदेशोमां आना करता वधु अने मैदानोमां आ 180 करता ओछी, एटली ऊंचाई धरावतो कोई प्रदेश होय। बीजी बाबत ए छे कि समथळ सपाटी धरावतो प्रदेश होय। समथळ सपाटी एटले एकदम सपाट जमीन होय अने साथे साथे एक समान खड़क रचना धरावतो होय। એટલે એક સમાન ખડક રચના એટલે એ જે ખડકો છે, સમાન જે મેદાન હોય સપાટ, એ મેદાનની જે ખડકો છે એ બધા ખડકો એક સરખા પ્રકારના હોય, એક સરખી લાક્ષણિકતાઓ ધરાવતા હોય, તો એવા ભૂમિ સ્વરૂપને આપણે મેદાન તરીકે કહી શકીએ। એટલે દોસ્તો, તમે જોઈ શકો છો કે આ મેદાનની વ્યાખ્યામાં 3 બાબતો, અહીંયા 3 ક્રાઇટેરિયા નક્કી કરેલા છે। પહેલો ક્રાઇટેરિયા એક છે કે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો હોય। બીજો ક્રાઇટેરિયા છે કે એ સમતળ સપાટી ધરાવતો હોય અને ત્રીજી બાબત છે કે એક સમાન ખડક રચના ધરાવતું હોય। તો આવી જે ભૂમિ સ્વરૂપની રચના છે તેને આપણે મેદાન તરીકે ઓળખી શકીએ। અગાઉ આપણે જે અપવાદો જોઈ ગયા છીએ એમાં અહીંયા મેદાનમાં પણ અપવાદ છે, એટલે બીજા ભૂમિ સ્વરૂપોની જેમ આપણે જોઈએ તો મેદાનોની ઊંચાઈનો આંક પણ ભ્રામક છે। ભ્રામક મતલબ કે એમાં કેટલીક ખામીઓ છે। એવું નથી કે અહીંયા વ્યાખ્યા બની કે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોય તો એ મેદાન જ કહેવાય, એવું નથી। કારણ કે 180 મીટર કરતાં પણ ઊંચા મેદાનો છે અને બિલકુલ સપાટી 0 કરતાં પણ માઇનસમાં પણ મેદાનો આવેલા છે। બીજી વાત કરીએ આપણે તો મેદાનો જે છે એ આપણી જે ભૂમિખંડોની કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગની અંદર આવેલા છે। કેટલા? 41% ભાગમાં મેદાનો આવેલા છે। અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, આ એકદમ સપાટ જમીન તમને દેખાય છે આની અંદર, તો આ છે મેદાન છે। ભ્રામકની આપણે વાત કરી અપવાદની, તો અપવાદમાં એક આ વસ્તુ છે કે યુએસની અંદર આવેલું પ્રેરીનું મેદાન કેટલું છે? 1500 મીટર જેટલું ઊંચું છે। તમે જુઓ આ નકશાની અંદર કે આ એકદમ જાંબલી જેવા રંગની અંદર અહીંયા બતાવેલું છે, આ છે પ્રેરીનું મેદાન। તો આ પ્રેરીનું જે મેદાન છે એ 1500 મીટર કરતાં પણ વધુ ઊંચું છે, મતલબ કે ઉચ્ચ પ્રદેશ કરતાંય ઊંચું છે। હવે તમે વિચારો કે ઉચ્ચ પ્રદેશ કરતાંય ઊંચું છે પણ છતાં મેદાન છે, એટલે આ એક અપવાદ છે। બીજી બાબત વાત કરીએ તો પશ્ચિમ એશિયાની અંદર આવેલી જોર્ડન નદી, આ જોર્ડન નદી છે ને એનું મેદાન સમુદ્ર સપાટી કરતાંય નીચું છે। એટલે કે મેદાન આમ જોવા જઈએ સમુદ્ર સપાટીનું લેવલ એટલે 0 મીટર કહેવાય અને એનાથી એ નીચું એટલે -મીટર, બરાબર? એટલે માઇનસની અંદર આ માપ છે એ આવેલું છે સમુદ્ર સપાટીની ઊંચાઈનું। તો આવું કહી શકાય, તમે જુઓ આ બે આકૃતિઓ જે છે એ બે આકૃતિઓ પરથી સમજી શકીએ છીએ। અહીંયા આ જે નકશો છે એમાં તમે જુઓ કે આ જોર્ડન નદી છે, આ બ્લુ રંગની અંદર અહીંયા બતાવેલી છે, બરાબર? અને એની બાજુમાં અહીંયા આવેલું આ જે મેદાન છે એ મેદાન એ જોર્ડન નદીનું મેદાન છે કે જે સમુદ્ર સપાટી કરતાં એ વધારે નીચું છે। અહીંયા આ નકશાની અંદર તમે સમજો તો તમે જુઓ કે ભારત, આ ભારત છે, બરાબર? ભારતથી આ બાજુ પશ્ચિમ એશિયાની અંદર, આ પશ્ચિમ એશિયાનો ભાગ કહેવાય, તો પશ્ચિમ એશિયામાં અહીંયા આ જોર્ડન નદી છે, આ જોર્ડન નદી છે અને પછી આ સમુદ્રની અંદર અહીંયાથી ભળી જાય છે। તો આ જે જોર્ડન નદી છે એની આ બાજુના ભાગની અંદર આ મેદાન આવેલું છે, અહીંયા આ ભાગની અંદર મેં રાઉન્ડ કર્યો, તમે જોઈ શકો છો। તો એ મેદાન એ જોર્ડન નદીનું મેદાન છે જે સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે, એટલે એ પણ અપવાદ કહી શકાય કે સમુદ્ર સપાટી કરતાંય નીચું હોય અને ઉચ્ચ પ્રદેશ કરતાંય ઊંચું મેદાન હોઈ શકે છે। હવે આગળ જોઈએ તો મેદાનના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે દોસ્તો। એક છે કિનારાનો મેદાન, બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન।
એટલે એક કિનારે બનેલા મેદાનો છે, એક ઘસારાના કારણે બનેલા મેદાનો છે, અને એક નિક્ષેપણ થયું હોય, કોઈએ બધો કોપ પાથર્યો હોય ને જે મેદાન બનાવ્યું હોય, તો એવા પ્રકારનું મેદાન બનેલું હોય. આપણે પહેલાં કિનારાના મેદાનની આપણે વાત આ વિડીયોની અંદર આપણે કરીએ. તો કિનારાના મેદાનો, કિનારાના મેદાનો એટલે કિનારો ક્યાંનો હોય? આપણે અગાઉ પણ જોયો કે કિનારાના ઉચ્ચ પ્રદેશો પણ આવી ગયા, તો એવી રીતે કિનારાના મેદાનો કે જે દરિયા કિનારે આવેલા હોય, કિનારો મોટે ભાગે દરિયાનો આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, એટલે સમુદ્ર કિનારાની નજીક આવેલા જે મેદાન હોય એને આપણે કિનારાનું મેદાન કહીએ છીએ. આ મેદાન કેવી રીતે બન્યું હોય? તો જે આ મેદાનોનો ઉદ્ભવ જે છે કેવી રીતે થયો હોય? તો ખંડીય છાજલીનો વિસ્તાર ઊંચકાઈ આવે ત્યારે. સમજો કે આ બધો સમુદ્ર છે, આની અંદર અહીંયા બધું પાણી છે, બરાબર, અને એમાં એવું બને કે આટલો ભાગ એ ખંડીય છાજલી જેવો આમ ઢોળાવવાળો હોય. દરિયા કિનારે જઈએ તો જેમ જેમ આગળ જતા જઈએ ને તેમ અંદર ઢાળ આવતો જાય અને દરિયો ઊંડો બનતો જાય. દરિયો છે એ મોટે ભાગે રકાબી જેવો છે, એટલે એ છાજલીનો જે આગળનો ભાગ છે એ અહીંયાથી આ જે રાઉન્ડવાળો ભાગ છે એ કોઈ કારણથી ઊંચકાઈ આવે ભૂસંચલનના કારણે, તો ઊંચકાઈ આવે તો એ ભાગ સપાટ મેદાન જેવો બને, તો એને આપણે આ રીતે કિનારાનું મેદાન તરીકે ઓળખી શકીએ. આનો જે ઢાળ છે ને એ મેદાનનો, એ સમુદ્ર તરફનો જોવા મળે. તમે અહીંયા ઉપરની આકૃતિ બતાવી છે એમાં તમે જોઈ શકો છો કે આ પાણી છે બધું અને આ કિનારાનું મેદાન છે. અહીંયાથી શરૂ કરીને આ બધું મેદાન દેખાય છે મોટું, બરાબર. તો એ મેદાન છે અને એનો ઢાળ કઈ તરફનો હોય? આ બાજુનો હોય, આ રીતે ઢાળ હોય. એટલે જે દરિયાનો કિનારો છે એ ત્યાં ઢાળ ઓછો હોય ને પછી જેમ જેમ આગળ જતા જઈએ તેમ થોડોક ઢાળ વધતો જાય, એવું કહી શકીએ આપણે. બીજી બાબત એવી છે કે જે નદીઓ છે ને એ ખંડની અંદરના ભાગોમાંથી કોપ ઘસડી લાવે છે. જુઓ, આ બીજી રીતે મેદાન બને છે કિનારાનું, કે નદીઓ આગળથી આવે છે, એ બધી પોતાનો કોપ ઘસડી લાવે અને પછી એ જ્યારે દરિયાને મળે ત્યારે એ બધો જે કોપ છે ને એ આવા પ્રકારના મેદાનોની અંદર નિક્ષેપણ કરે. એટલે કે આ દરિયા કિનારે જે મેદાનો બનેલા હોય, કદાચ ખાડા ટેકરાવાળા ઊંચા નીચા હોય, તો એની અંદર આ બધો કોપ પાથરે નદીઓ, અને એના કારણે એ મેદાનો કેવા બને છે? સમતલ બને છે, એકદમ સરખી સપાટીવાળા બને છે, કારણ કે નદીઓનું પાણી એના ઉપર ફરી વળે, અને ફરી વળે એટલે એ બધું સરખું પણ કરે, સાથે સાથે જે પોતાની સાથે ખેંચી લાવી હોય એ બધું એ ખાડાઓમાં પૂરે, એટલે એના કારણે એ મેદાનો જે કિનારાના મેદાનો છે એ નદીઓ દ્વારા સમતલ બને છે. ઘણીવાર એવું બને કે આ મેદાનો જે છે એ ખાડા ટેકરાવાળા હોય અથવા તો નીચે નજીકમાં પર્વતોવાળા હોય, પણ દરિયો વારંવાર મોજો પાથરે છે. મોજા આવે છે ને, વારંવાર મોજા આવે, સુનામી આવે, દરિયાનું પાણી ટકરાય, એટલે એના કારણે એ બધું ઘસારણ થાય કિનારા ઉપર, અને એ ઘસાઈને વર્ષો નીકળે, એ વર્ષો પછી એ જે કિનારાનો ભાગ છે ને એ બધો સરખો બની જાય. એટલે એ ઘસારણના પરિણામે જે કિનારાનો ભાગ સરખો બન્યો, તો એના કારણે પણ કિનારાના મેદાનો બને છે. આ મેદાનો બનતા ઘણો સમય લાગે છે, કારણ કે કિનારાના જે ભાગો છે એ ઘસાતા, એમાં એ પાછા જો અમુક ખડકોવાળા, મજબૂત ખડકોવાળા ભાગો હોય તો એ ઘસાતા સમય લાગે છે, પણ સમય લાગ્યા પછી એ કિનારાના ભાગો છે એ ધીમે ધીમે મેદાનની અંદર એ રૂપાંતર પામતા હોય છે. પણ એક ખામી છે કે આવા જે મેદાનો છે એ બધા ક્ષારયુક્ત જમીનવાળા હોય, કારણ કે દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય, એટલે દરિયાના પાણીના સાથે એ માટી પથરાઈ હોય, દરિયામાંથી ખેંચાઈને આવેલો કોપ પથરાયો હોય, એટલે એ મેદાનની જમીન પણ કેવી હોય? ક્ષારવાળી હોય, ખારી જમીન હોય. એટલે એ ક્ષારયુક્ત જમીનને કારણે એ જે મેદાનો છે એ ખેતી માટે કેવા છે? બિનઉપયોગી છે. કિનારાના મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો એ કોઈ પણ રીતે ખેતી માટે ઉપયોગી નથી, એ ખેતી માટે બિનઉપયોગી છે, એટલે એ ખાલી પડ્યા રહ્યા હોય છે. એ જગ્યાએ એ મેદાનોની અંદર ઘણી વખતે આ અમુક જે ખારા જમીનની અંદર, બરાબર, ખારા પાણીની અંદર થતા હોય એવા નાળિયેરીના વૃક્ષો ને એવા બધા વૃક્ષો થતા હોય છે, અને એ મેદાનો એ પવનચક્કીને એવું બધું બનાવવા માટે ઉપયોગી જે તે સરકારો દ્વારા લેવામાં આવતો હોય છે, બાકી ખેતી ત્યાં થઈ શકતી નથી. અહીંયા વાત કરીએ કે એવા કયા કયા મેદાનો છે, તો એની અંદર ભારતમાં એક મલબારના કિનારે આવેલું મેદાન, તમે જુઓ આ ભારતનો તમને મેં નકશો બતાવ્યો છે, એમાં દક્ષિણ ભારતની અંદર આ ગ્રીન રંગની અંદર જે પટ્ટી બતાવેલી છે એ ભાગ જે છે તમે લીલા રંગે જોઈ શકો છો, ઘાટો કરેલો ભાગ છે, એ મલબારનો કિનારો છે. એ મલબારના કિનારે આ પ્રકારનું મેદાન બન્યું છે કે જે અરબ સાગર
નું પાણી છે અને એના કિનારે ત્યાં આ મલબારનો કિનારો આવેલો છે જે કિનારાનું મેદાન છે। બીજું વાત કરીએ આપણે જાપાનની અંદર તો જાપાનના પૂર્વ કિનારે આવા પ્રકારના મેદાનો આવેલા છે। તમે આ છે આપણો એશિયાનો નકશો છે એમાં જાપાન છે એ આ પેસિફિક મહાસાગર તરફ આ જે બતાવેલું છે આ રીતે આ જે લાલ રંગની અંદર એ જાપાનના ટાપુઓ છે બધા। તો જાપાનનો આ જે એમાં પાછો પૂર્વ કિનારો એટલે આ બાજુનો કિનારો તમે જોઈ શકો છો કે આ બાજુના કિનારે આ જે મેદાનો બનેલા છે એ બધા મેદાનો એ પેસિફિક મહાસાગરના કિનારે બનેલા મેદાનો છે કે જે કિનારાના મેદાનો તરીકે ઓળખાય છે। દોસ્તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ। આવતા ટોપિકની અંદર આપણે બીજો પ્રકાર ઘસારણના મેદાનો એના વિશે पूर्ण अभ्यास करीशू। त्यां सुधी रजा आपशो। जो वीडियो गम्यो होय तो वीडियो ने लाइक शेर ने कमेंट करो। जो चैनल ने सब्सक्राइब न करी होय तमे चैनल पर नवा हो तो सौथी पहला चैनल ने सब्सक्राइब करो। थैंक यू।